3 થી આશરે 7 કિલોમીટર દૂર ગુજરાતમાં પ્રખ્યાતમાં મેલડીનું મંદિર આવેલું છે। આ મંદિરને નકટી વાવનામાં મેલડી તરીકે પ્રખ્યાત છે। અહીં ભક્તો પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે। રવિવાર, મંગળવારે અને ગુરુવારે અહીં ખાસ ભીડ જોવા મળે છે। માતાજી પર આસ્થા રાખનાર ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માડીના દર્શને આવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ આ મંદિર આખા ગુજરાતમાં પ્રખ્યાત છે। વૈ મંદિરના પ્રાંગણમાં આવતા જ ભક્તોના મનને શાતા મળે છે। દંતકથા મુજબ નવદુર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાંથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા। આ શક્તિ એટલે માં મેલડી। માં મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો। દૈત્યોના સંહાર માટે નવદુર્ગા પ્રગટ થયા। આદ્યાશક્તિ સ્વયં આવા દુષ્ટ રાક્ષસોથી રક્ષા કરવા માટે નવદુર્ગાના રૂપ માંગ પ્રગટ થયા। દેવતાઓએ માંગ પાસે જઈને કહ્યું કે હે માંગ, આ જગતમાં તમારા જેવી આદશકિત માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી। જગતમાં તમારાથી કોઈ મોટું નથી। ત્યારે બધી નવદુર્ગા દેવીઓ ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી પર જઈને મનુષ્યની રાક્ષસોના ત્રાસથી રક્ષા કરવા લાગ્યા। એક દૈત્ય ખૂબ જ શક્તિશાળી હતો, તેનું નામ અમરૈયા દૈત્ય હતું। તેના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો। તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું। છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો। શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા લાગ્યો। નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારી પૂતળી બનાવી દૈત્ય પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં સંતાઈ ગયો। ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયમાં છુપાઈને બેસી ગયો। ત્યારે છેવટે નવદુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી। ત્યારે માંગે શક્તિરૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું। તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂયાંગ અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શસ્ત્રવિધા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો। આમ પૂતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું। અમરૈયા નામના દૈત્યનો વધ કરવા પ્રગટ્યા માં મેલડી। દૈત્ય એક ગાય માતાના શબની અંદર છુપાઈને બેઠો હતો ત્યારે આ પૂતળીએ પોતાની શક્તિથી તેને બહાર કાઢીને તેને મારી નાખ્યો। ત્યાર પછી તે પાછા નવદુર્ગા સામે આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે। આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રાગટ્ય કર્યા છે તે પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા। અને પછી તેને નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કામ કરવાનું છે। ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીની તેમણે અવગણના કરી અને તેમને દૂર જતા રહેવાનું કહ્યું। તેથી તે માતાજીને બહુ ખોટું લાગ્યું। પછી તે પોતાને શુદ્ધ કરવા ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથને બધી વાત કરી કે તે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે, જેથી તેમણે પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને કહ્યું। એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેવડાવી તેને પવિત્ર કર્યા।